નમસ્કાર બેટા, કેમ છો? આપણે ધુરંદર ગુજરાતીમાં વૈષ્ણવજન પહેલું કાવ્ય ને બીજો પાઠ એ બે પૂરો થઈ ગયો. રેશનો ઘોડો ગયા વિડીયોમાં જે સ્વાધ્યાયમાં એક્સ્ટ્રા પ્રશ્નો હતા, વધારાના 21 પ્રશ્નો હતા, એક એક વાક્યમાં જવાબ, એ પણ તમે નોટમાં સરસ રીતે લખી દીધા હશે. પહેલું અને બીજું પૂરું થઈ ગયું. પદ્ય 3 સિલવંત સાધુને એ શીખવા માટે જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો સિલવંત એટલે શું, શીલ એટલે ચારિત્ર, ચારિત્રવાન સાધુ કેવો હોય અને એના લક્ષણ એ વિશે જોવા જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં 26 પ્રશ્નોનો જવાબ પૂછાય છે કે સિલવંત સાધુના લક્ષણો જણાવો. એક જ પ્રશ્ન છે બેટા, મોસ્ટ એમ્પી છે. પહેલું જે કાવ્ય હતું એમાં વૈષ્ણવજનના લક્ષણો મોસ્ટ એમ્પી હતું, એમાં આ ત્રીજું કાવ્ય છે એમાં સિલવંત સાધુને એના લક્ષણો આપણે જોવા જઈ રહ્યા છીએ. સિલવંત સાધુને એટલે કે ચારિત્રવાન સાધુ, ચારિત્રવાન સાધુ કેવો હોય એના લક્ષણો આપણને બતાવે છે. અને એના જે કવિયત્રી છે એ છે ગંગાશક્તિ. બેટા, પાઠ જે લખે એને લેખક કહેવાય, કવિતા જે લખે એને કવિ કહેવાય. એટલે જે જેન્ટ્સ પુરુષ કવિતા લખતા હોય એને કવિ કહેવાય, પણ કવિતા લેડીઝ લખતી હોય ત્યારે એના માટે કવયિત્રી એવું કહેવામાં આવે છે. તો આ સિલવંત સાધુ છે એનો જે સાહિત્ય પ્રકાર છે ભજન છે બેટા, અને એના જે કવિયત્રી એમનું નામ છે ગંગાશક્તિ. ટૂંકું નામ, એમનું ઉપનામ ગંગાશક્તિ છે, પણ એમનું પૂરું નામ છે ગંગાબા કહળશમ ગોહિલ, અને ભાવનગર જિલ્લાનું રાજપરા ગામ છે ત્યાં આગળ એમનો જન્મ થયેલો છે. ગંગાસતી છે યોગ માર્ગે રહેલા છે, અને ગંગાસતીએ એમના પુત્રવધુ, એનું નામ છે પાનબાઈ, એ પુત્રવધુ પાનબાઈ તો છે એમની પુત્રવધુ, પણ એમની શિષ્યા પણ છે. અને ગંગાસતીએ જ્યારે એ યોગ માર્ગે પ્રસ્થાન કરવાના હતા એ વખતે એમણે એમની જે શિષ્યા છે, એમની પુત્રવધુ જે પાનબાઈ છે, એને છેલ્લા 52 દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી, અને એ રચના અત્યારે ભજન રૂપે પ્રચલિત છે. બેટા, યોગ માર્ગે એટલે યોગ દ્વારા પોતાનો જીવ છોડતા હોય. ઘણા તમે દધીચિ ઋષિને જોયા હશે, યોગ દ્વારા નામ સાંભળ્યું હશે બેટા દધીચિ ઋષિનું, જ્યારે ઇન્દ્રને દાનવો સામે યુદ્ધ ચાલતું હતું એ વખતે ઇન્દ્ર હારી જતો હતો, અને એ વખતે મહર્ષિ દધીચિ ઋષિ છે એમણે યોગ દ્વારા પોતાનું પ્રાણ અર્પણ કરીને એમના જે હાડકાં હતા એમાંથી ઇન્દ્રને વજ્ર બનાવીને આપેલું, અને એના દ્વારા દાનવોનો નાશ થયો હતો. તો એમની પાસે આ યોગ માર્ગી હતા, અને એમણે જીવંત સમાધિ લીધી હતી બેટા. જીવંત સમાધિ એટલે કે તમે જોયું હશે ઘણી જગ્યાએ સમાધિ મંદિરો હોય છે, અને જીવંત સમાધિ એટલે કોઈ આવો સરસ યોગી હોય, કોઈ આવા મહર્ષિ હોય બહુ મોટા, તો એ શું કરે, જીવતા સમાધિ લઈ લે. એટલે જીવ હોય, થોડો ઘણો જીવ હોય, અને ત્યારે જ એમને સમાધિનો જે ખાડો ખોદવામાં આવે, ને પછી પદ્માસન વાળી ને પૂજા અર્ચના કરીને એમને બેસાડી દેવામાં આવે, થોડોક જ જીવ હોય, અને પછી એને ઉપર સમાધિ ચણી લેવામાં આવે, એને જીવંત સમાધિ કહેવામાં આવે છે. ઘણા આવા જે મહર્ષિઓ હોય એ યોગ દ્વારા પણ પોતાનો જીવ છોડી દેતા હતા. ગંગાસતી પાસેથી આપણને જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ મળે છે. એમના પ્રચલિત ભજનો છે વીજળીને ચમકારે, સાંભળ્યા હશે બેટા તમે. ઘણી વખત ભજનો હોય છે, કોઈક કોઈના ઘરે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વીજળીને ચમકારે છે. મેરુરે ડગેરે જેના મનનો ડગે, સિલવંત સાધુને ભક્તિ કરવી, એ બધા એમના પ્રચલિત ભજનો જ્યારે ભજન સંધ્યા હોય ત્યારે વગાડવામાં આવે છે. સિલવંત સાધુને પદ જે છે એ ગંગાસતીની ભજન ગંગામાંથી લેવામાં આવેલું છે. આ ભજનમાં ગંગાસતીએ આદર્શ સંત કે સાધુ કેવો હોય
ચારિત્રવાન સાધુ કેવો હોય તેના લક્ષણોનું વર્ણન કરેલું છે. બેટા, ભગવા વસ્ત્રો પહેરે એને જ આપણે સાચો સંત ના કહી શકીએ. ઘણા એવા હોય છે ભગવા વસ્ત્રો નથી પહેરતા, પણ છતાંય સાચા સંત હોય છે અને સાચા સાધુ હોય છે, ચારિત્રવાન સાધુ હોય છે. જરૂરી નહીં કે ચારિત્રવાન સાધુ હોય એણે ભગવા વસ્ત્રો પહેરવા જોઈએ. તો ચાલો બેટા આપણે કવિતા જોઈએ. ચાલો બેટા જોઈએ. સિલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન રે સિલવંત. સિલવંત સાધુને વારે વારે નમીએ. સિલવંત એટલે ચારિત્રવાન સાધુને વારે વારે નમસ્કાર કરીએ, કે જેના બદલે નહીં વર્તમાન રહે. જેનું વર્તમાન, વર્તમાન એટલે બેટા વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ નહીં, પણ વર્તમાન એટલે વર્તન, જેનું વર્તન કોઈ દિવસ ના બદલાય. સુખ હોય, દુઃખ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, બદથી બદતર પરિસ્થિતિ હોય, છતાંય જેનું વર્તન કોઈ દિવસ ના બદલાય, જે છે તેવો જ રહે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, ચિત્ત એટલે મન, જેની મનની વૃત્તિ સદાય શુદ્ધ હોય, જેનું મન હંમેશા શુદ્ધ હોય, પવિત્ર હોય, નિર્મળ હોય, જેને મહારાજ થાય મહેરબાન. આવો જો સિલવંત સાધુ હોય ને બેટા, એની ઉપર મહારાજ એટલે પરમાત્મા હંમેશા કૃપા કરે છે. મહારાજ, મહારાજ એટલે કાવ્યની અંદર બેટા પરમાત્મા છે, પણ મહારાજ એટલે આપણે જોઈએ કે કથા કરાવતા હોય, કે પછી કોઈ લગ્ન પ્રસંગ કરાવતા હોય, કન્યા પરણાવતા હોય, એને આપણે મહારાજ કહીએ છીએ. અથવા તો પછી રસોડું કરતા હોય એને પણ મહારાજ કહેવામાં આવે છે. પણ અહીંયા જે મહારાજ છે એ પરમાત્મા છે. અને આવો જો સિલવંત સાધુ હોય કે એ ગમે તેવી પરિસ્થિતિમાં એનું વર્તન એવું ને એવું જ રહે છે, એના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ અને શુદ્ધ હોય છે, અને આવો જો સિલવંત સાધુ હોય એની પર સદાય પરમાત્મા કૃપા કરે છે. આગળ છે બેટા, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રહે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત રહે. સિલવંત એવો સિલવંત સાધુ કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, ઉર એટલે હૃદય, જેને હૃદયમાં કોઈને પ્રત્યે એવો ભાવ ના હોય કે આ મારો મિત્ર છે ને આ મારો શત્રુ છે. દરેક માણસ એના માટે સરખા છે, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં, બધા જ સરખા. જેને પરમાર્થમાં પ્રીત રહે, પરમાર્થ એટલે ભગવાનમાં જ, હંમેશા એને ભગવાનમાં જ પ્રીત હોય, આખો દિવસે ભગવાનનું જ નામ લે કરતો હોય, પરોપકારમાં પ્રીત હોય, પરમાર્થમાં પ્રીત હોય, આખો દિવસ એના હૃદયમાં ભગવાનનું જ નામ હોય. મન વચન ને વાણીમાં ચાલે રૂઢી પાડે એવી રીત રહે. એનું મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત, જેનું મન વચન અને કર્મ એક જ હોય, એ જે કે એ જ કામ કરે. એક સરસ વાત છે બેટા, એક છોકરો હોય છે એ બહુ ગોળ ખાય, એટલે એની જે મમ્મી છે એને એક સાધુ મહાત્મા પાસે લઈ જાય છે અને પછી કહે છે કે આને સહેજ ઉપદેશ આપો, એ બહુ ગોળ ખાય છે. એટલે પછી સાધુ મહાત્મા એવું કહે છે કે એક કામ કરો ને, તું બે દિવસ રહીને પછી આવજે એમ કે. એટલે પછી બે દિવસ પછી ફરીથી પેલી જે મમ્મી છે એ દીકરાને લઈને જાય છે અને સાધુ મહાત્મા પહેલાં છોકરાને ઉપદેશ આપે છે કે બેટા બહુ ગોળ ખાવો સારો નહીં, એનાથી ડાયાબિટીસ થાય, કે બહુ ગોળ ખાઈએ તો શરીરમાં શુગર વધી જાય છે. એટલે પેલો છોકરો બંધ પણ કરી દે છે. પછી થોડા દિવસો પછી પેલી જે છોકરાની મમ્મી છે એ પાછી સાધુ મહાત્મા પાસે આવે છે અને કહે છે કે તમારે આટલી બે જ લીટીમાં ઉપદેશ આપવો હતો તો પછી તો અમે એ જ વખતે કહી શક્યા હોત, બે દિવસ પછી અમને કેમ બોલાવ્યા. એટલે સાધુ મહાત્મા એવું કહેવા લાગ્યા કે બેન, ગોળ મને બહુ ભાવતો હતો, પણ એને ઉપદેશ આપતા પહેલાં મારે પણ ગોળ છોડવો જરૂરી હતો. હું જે અમલમાં મૂકું, આચરણમાં મૂકું, એનો જ મારે ઉપદેશ આપી શકાય, અને મેં ગોળ છોડ્યો અને પછી મેં એને ઉપદેશ આપ્યો, એટલે તમારા દીકરાએ પણ ગોળ છોડી દીધું. એટલે સિલવંત સાધુ હોય એનું મન વચન કર્મ એક જ હોય, રૂઢી પાડે એવી રીતે. સાધુઓ હોય એમની એમને એક જ એમને એક ટેવ હોય
સાધુ મહાત્માની સુટેવો હોય બધી, એ બધા જે નિયમો હોય સાધુ મહાત્માના, અમુક નિયમો હોય કે સૌથી પહેલાં ઉઠી જવું મળશકે, પ્રભુ ભજન કરવું, પરોપકાર કરવો, દિન દુખિયાની સેવા કરવી, રાત્રે વહેલું સૂઈ જવું. તો આ સાચો સિલવાન સાધુ હોય એ સાધુને નિયમોનું સરસ રીતે પાલન કરતો હોય અને એને જ સિલવાન સાધુ કહી શકાય. સિલવાન સાધુને કોઈ શત્રુ કે કોઈ મિત્ર એના હૃદયમાં હોતો નથી, એને પરમાત્મા જ, પ્રભુમાં જ પ્રીત હોય છે. આખો દિવસ એ પ્રભુ ભજન જ કરતો હોય છે. મન, વચન અને કર્મમાં ચાલે છે. એ જે બોલે છે એ જ પ્રમાણેનું વર્તન હોય છે. અને સાધુના નિયમોનું એ સારી રીતે પાલન કરે એને સિલવાન સાધુ કહી શકાય. આઠે પર મનમસ્ત થઈ રહેવાય, જેને જાગી ગયો તુર્યાનો તાર રે. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર. આઠે પર મનમસ્ત થઈ રહેવાય. આઠ પર, પર એટલે પ્રહર. આપણા દિવસના બેટા કુલ 24 કલાક છે. 24 કલાકમાં એક પ્રહર એટલે 3 કલાક, એટલે કુલ 8 પ્રહર થાય. આઠે પ્રહર મનમસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુર્યાનો તાર રે. આઠે પર એટલે કે દિવસના 24 કલાક, આખો દિવસ ને આખી રાત એ મનમસ્ત, એનું મન સરસ મસ્ત જ હોય, પ્રભુ ભજનમાં તલ્લીન જ હોય. જેને જાગી ગયો તુર્યાનો તાર. તુર્યો એટલે બેટા શાકભાજી નહીં હા કે પાછું, જેને ભગવાનની લગ્ની લાગી ગઈ હોય, જેને ભગવાનની માયા લાગી ગઈ હોય એને સિલવાન સાધુ કહેવાય છે. તુર્યાનો તાર એટલે બેટા ધ્યાન અવસ્થા, તુર્યાવસ્થા એટલે ધ્યાન અવસ્થા. કુલ આપણી 4 અવસ્થા હોય. એક જાગ્રત અવસ્થા, બીજી સ્વપ્ન અવસ્થા, ત્રીજી સુષુપ્ત અવસ્થા અને ચોથી છે આપણી ધ્યાન અવસ્થા. જાગ્રત અવસ્થા એટલે આપણે અત્યારે જાગતા જે કામ કરીએ એ જાગૃત અવસ્થા કહેવાય. સ્વપ્ન અવસ્થા એટલે તમે ઊંઘી જતા હોય ને સ્વપ્નની અંદર આપણે કોઈની સાથે રમતા હોય, કોઈની બોલતા હોય, સ્વપ્ન વાતો કરતા હોય એ સ્વપ્ન અવસ્થા. સુષુપ્ત અવસ્થા એટલે આપણે ઘસઘસાટ ઊંઘી જઈએ, આપણને કશી ખબર ના હોય એ સુષુપ્ત અવસ્થા. અને ચોથી બેટા તુર્યાવસ્થા એટલે ધ્યાન અવસ્થા. આઠે પહોર એટલે આખો દિવસ આઠે પ્રહર એનું મન ભગવાનમાં જ લીન હોય અને જેની ધ્યાન અવસ્થા જાગી ગયો હોય, સરસ ધ્યાનમાં જ લીન હોય. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું. નામ અને મારું નામ આ છે, હું આટલો મોટો માણસ છું, મારું આટલું સરસ રૂપ છે, સુંદર રૂપ છે, એવું કશું એને હોય જ ના, સદાય ભજનનો જ વ્યાપાર કરતો હોય. નામ અને રૂપ મિથ્યા કરવું એટલે બેટા એવું હોય ને કે નામ પ્રમાણે ગુણ હોય. નાની સરખી વાર્તા છે. અમે જ્યારે ભણતા હતા, હું જ્યારે ભણતી હતી ત્યારે એક ભીખુ પાપક નામનો પાઠ આવતો હતો અને એમાં એ જે છોકરો હોય છે એનું નામ પાપક, ભીખુ પાપક, એટલે બધા સ્કૂલમાં એને છે ને પાપી પાપી, પાપીલો પાપીલો એવું કરીને ખીજવતા હોય છે. એટલે એ સાધુ મહાત્મા પાસે જાય છે અને પછી એને કહે છે સાધુ મહાત્મા કે બધા મને છે ને પાપીલો પાપીલો કરે છે એમ કહે છે, તો તમે મારું નામ બદલી નાખો કહે છે. એટલે સાધુ મહાત્મા એને એવું કહે છે કે 2 દિવસની અંદર તું એવા વ્યક્તિને શોધી લઈ કે જે જેને નામ પ્રમાણે ગુણ હોય. એટલે પેલો જે છે એ તો શોધવા નીકળે છે, તો સામે એને એક ગ્લાસ લઈને બધા સ્મશાન જતા હોય છે એ માણસો મળે છે. એટલે પેલો પૂછે છે કે ભાઈ આ કઈ જાય છે, તો કે મરી ગયા કે છે, અમે સ્મશાને બાળવા લઈ જઈએ છીએ. તો કે શું નામ હતું? એમનું નામ જીવનલાલ હતું કે છે. એટલે એ તો કહે છે હે કે નામ જીવનલાલ હતું તો જીવવા જોઈએ કે છે, આ મરી કેમ ગયા? તો જેને પૂછે છે એમનો સગો હોય છે, તો કહે જાણે યાર તું મગજના બગાડ કે છે, નામ પ્રમાણે કંઈ ગુણ હોતા હોય કે છે. તો ફરી પાછો આગળ જાય છે અને પછી એક માણસ હોય છે એને ભિખારી જેવો હોય છે, તો કહે છે તારું નામ શું છે કે છે, તો કે મારું નામ છે લખપતિ કે છે. તો કે યાર તું લખપતિ છે, લાખો પતિ છે અને તારા પગમાં તો ચંપલ નહીં, તું તો ભીખ માંગે છે કે છે. તો કે જાણે યાર તું સવાર સવારમાં મગજના બગાડ કે છે, નામ પ્રમાણે ગુણ હોય તો બધાએ પોતાના નામ એ પ્રમાણે રાખી લે કે છે. સહેજ આગળ જાય અને એક માણસ પૂકે ને પૂકે રડતો હોય છે અને બધું દુઃખ હશે એટલે, તો કે ભાઈ તું કેમ રડે છે કે છે. કે પહેલાં તો કે મારે બહુ દુઃખ છે. તો કે તારું નામ શું? તો કે હસમુખલાલ કે છે. આ પેલો કે છે અરે યાર હસમુખલાલ તો હસ જ કરવા જોઈએ, કે આ તું કેમ આવું રડે છે કે છે. હવે પેલાને એટલું બધું દુઃખ હોય છે ને એટલે બિચારો રડતો હોય છે.
એટલે પેલો પેલા બીખ ઉપર ગુસ્સે થાય છે, તો યાર જાણે કે મગજ ના બગાડીશમાં રૂકે છે, નામ પ્રમાણે ગુણ હોય નહીં. અને પછી જે ભીખુ પાપક છે એ પેલા સાધુ મહાત્મા પાસે જાય છે ને પછી કહે છે કે મારે હવે મારું નામ બદલવું નથી, કેમ કે નામ પ્રમાણે ગુણ હોય નહીં. એટલે સાચો સિલવન સાધુ હોય, ચારિત્રવાન સાધુ હોય, એણે નામ અને રૂપને મિથ્યા કરી દીધું હોય. નામનું એને મન કશું મહત્વ ના હોય, રૂપનું કશું મહત્વ ના હોય, એ સદાય ભજનનો જ વ્યાપાર કરતો હોય. બેટા વ્યાપાર એટલે કંઈ કરિયાણું વેચવું કે શાકભાજી વેચવાનો વ્યાપાર નહીં, પણ સદાય ભજનનો જ વેપાર કરતો હોય. એટલે સદાય ભજનમાં જ તલ્લીન રહેતો હોય, સદાય ભજન જ ગાતો હોય, ગવડાવતો હોય, અને સદાય પ્રભુ ભજનમાં જ લીન રહેતો હોય, એને સિલવન સાધુ કહેવામાં આવે છે. ગંગા સતી એમના શિષ્ય અને એમના પુત્રવધુ જે પાનબાઈ છે એમને ઉપદેશ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે સાચો સિલવન સાધુ કોણ છે. આગળની સરસ પંક્તિ છે બેટા, સંગતું કરો તો તમે એવા નીકળશો ને ઉતર તો જ ઉતરશો બહુ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ જેને વચનોમાં વિશ્વાસ રહે. ગંગા સતી એની પુત્રવધુ પાનબાઈને કહે છે સંગતું એટલે સ્વાગત, જો તમે સ્વાગત કરો તો એવા નહીં કરો, એવા સિલવન સાધુ નહીં કરો, એવા ચારિત્રવાન સાધુ નહીં કરો કે તમને ભવપાર ઉતારે. ભવપાર એટલે કે નદીની પાર નહીં પણ આ સંસાર સાગર તમને પાર ઉતારે. સંસાર સાગરમાં સરસ રીતે તમે જીવાડીને સરસ રીતે તમારો સંસાર સાગર પૂરો થઈ જાય એવાની સોબત કરો. ગંગા સતી આગળ પાનબાઈને કહે છે અને આવો જો સિલવન સાધુ હોય, આવો ચારિત્રવાન સાધુ હોય એના વચનોમાં હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. એ જે કે કદાચ આપણને ના પણ ગમતું હોય તો પણ આપણે એને સ્વીકારી લેવું જોઈએ. એના વચનોમાં જો વિશ્વાસ હશે તો જ તમારું કામ સફળ થશે. તો બેટા આ જે કાવ્ય છે એની અંદર સાચા સિલવન સાધુના લક્ષણો દર્શાવેલા છે. આપણે એક વખત સિલવન સાધુના ચારિત્રવાન સાધુના લક્ષણો જોઈએ કે આદર્શ સાધુ કેવો હોય. તો તેના વર્તનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કોઈ ફેરફાર થતો નથી. તેની ચિત્તની વૃત્તિ હંમેશા પવિત્ર હોય છે અને એના પર સદાય પરમાત્માની કૃપા જ વરસે છે. સિલવન સાધુના મનમાં શત્રુ કે મિત્ર એવો ભેદભાવ હોતો નથી. તેના જીવનનું એક જ લક્ષ્ય હોય છે અને એ છે પરમાર્થ, પરોપકાર. એનું મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ જે બોલે છે એ જ પ્રમાણે વર્તે છે. તે સાધુના નિયમોનું હંમેશા પાલન કરે છે ને આઠે પ્રહર આનંદમાં જ હોય છે. તેની બ્રહ્મ અવસ્થા, જાગ્રત અવસ્થા, તુર્યાવસ્થા, ધ્યાન અવસ્થા જાગી ગઈ હોય છે, જાગ્રત થઈ ગઈ હોય છે. નામ અને રૂપને તેણે મિથ્યા કરી દીધું હોય છે. નામ અને રૂપનો તેને મોહ હતો નથી અને તે સદાય પ્રભુના ભજનમાં જ વ્યસ્ત હોય છે. તે હંમેશા પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ રાખે છે. ને ગંગા સતી પાનબાઈને કહે છે જો આવા સાધુ મહાત્માનો સંઘ કરીએ તો આપણે સંસાર સાગર તરી જઈએ છીએ. આમ આ પદમાં ગંગા સતીએ આદર્શ સંતના, ચારિત્રવાન સાધુના, સિલવન સાધુના લક્ષણો દર્શાવ્યા છે ને આવા સિલવન સાધુને વારંવાર નમન કરવાની પણ સલાહ આપી છે. બેટા કાવ્યની જે સ્વાધ્યાય છે કાવ્યનું એ વર્કશીટમાં આપેલું છે ને સ્વાધ્યાયની નીચે મેં ટૂંકા પ્રશ્નો પણ આપેલા છે. તમે વિડીયો જોશો તો ટૂંકા પ્રશ્નો સરસ રીતે એના જે જવાબ છે એ પૂરા વાક્યમાં લખી શકશો. ઓકે, થેન્ક યુ.